આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ. આ જન્મજયંતિ નિમિત્તે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કોર્પોરેટરો સાથે જ અમીબેન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો આજે જન્મદિવસ હોય તેઓના મૂર્તિ પાસે મહાનગર વડોદરા કોર્પોરેશનના માધ્યમથી એક પુષ્પાંજલિનો કાર્યક્રમ છે. તેઓની યાદમાં તમામ લોકો હંમેશા જે એમની રાષ્ટ્રભક્તિ હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના જન્મજયંતિ નિમિત્તે એમના પ્રતિમાને શ્રદ્ધા સુવન અર્પણ કર્યા. ઝવેરચંદ મેઘાણી એ ગુજરાતી કવિ, સાહિત્યકાર, લોક સાહિત્યના સંપાદક, સંશોધક, વિવેચક અને અનુવાદક હતા. મેઘાણીની લોકગીતો એ નિરસ લોકોની જીવનમાં પ્રાણ પુરાવાનું કામ કરે છે. એમની કથા અને કવિતાઓ, એમના શબ્દો, એમના સૂર, એમના વાણીથી આજે પણ લોકોના જીવનમાં, લોકોમાં આજે જીવંત છે. એવા વીર આપણા લોક શાયર ઝવેરચંદ મેઘાણીને હું શતશત નમન કરું છું. એમની કવિતાઓ, મોરબની થનગાટ કરે આજ મને લાગ્યો કસુબીનો રંગ, આ કવિતાને યાદ કરીને એમને આજની સાચી શ્રદ્ધાંજલિ આપું છું, એમને શતશત નમન કરું છું. જેમના ખુદ મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય કવિનું બિરુદ આપ્યું, સ્વતંત્ર સંગ્રામમાં લાખો નવયુવાનોને જોમ ભરે તેવી કવિતાઓ, તેવી શાયરીઓ, રવિન્દ્રનાથ ટાગોરની બુક્સને, લિટરેચરને ટ્રાન્સલેટ કરનાર અને ગામડે ગામડે ફરી અને આપણા લોકસંગીતને સંગ્રહ કરનાર ઝવેરચંદ મેઘાણીને આજે એમને જે સાહિત્ય માટે એમને જે યોગદાન આપ્યું છે તેમના માટે સતત નમન કરીએ છીએ. તેમને જે કવિતાઓ અને જે રચનાઓ કરી છે, જે સાહિત્ય કર્યું છે, એમાંથી ખૂબ શીખ મળે તેવા લેસન્સ છે. નવયુવાનો ફરીથી ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને એમના સાહિત્યનું વાંચન કરીને એમાંથી ખૂબ પ્રેરણા મેળવી શકે છે.